આજે આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરીશું જે ઘણા બધા લોકોને થતો હોય છે, એ છે ટેનિસ એલ્બો, એટલે કે કોણીનો દુખાવો. ટેનિસ એલ્બો એ જનરલી ટેનિસ રમવાવાળા પ્લેયર્સને થવાવાળી વસ્તુ છે, પરંતુ એ સામાન્ય લોકોને પણ થઈ જ શકે છે. આ જે ટેનિસ એલ્બો જે પ્રોબ્લેમ છે એ આપણા કોણીના એક સ્નાયુ એક્સટેન્સર કાર્પી રેડિયલિસ બ્રેવિસ અથવા ERCBમાં સોજો આવવાના લીધે થવાવાળો પ્રોબ્લેમ છે, જે કાંડાની વધારે મૂવમેન્ટના કારણે થવાવાળો પ્રોબ્લેમ છે. એટલે કે જેવા લોકોને કાંડાની મૂવમેન્ટ વધારે રહેતી હોય, જેમ કે વધારે ડ્રાઇવિંગ કરવાનું હોય, આપણા ઘરની સ્ત્રીઓ છે જેમને કપડાં નીચોવાનું, લોટ બાંધવાનું જેવું પ્રોબ્લેમ, જેવું કામ વધારે રહેતું હોય, એવા લોકોને આમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. ટેનિસ એલ્બોમાં કોણીના બહારના ભાગમાં સોજો આવવાના અને દુખાવો થવાના સિમ્ટમ સાથે અમારી પાસે પેશન્ટ આવતા હોય છે. તો આવા પેશન્ટ્સને જનરલી કોઈ એક્સરે કે MRIની જરૂર નથી પડતી હોતી, એમને ક્લિનિકલી અમુક ટેસ્ટ પરથી જ આપણે એમના ટેનિસ એલ્બોનું ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. હવે એની ટ્રીટમેન્ટની વાત કરીએ તો આ ટેનિસ એલ્બો એ જનરલી એક સેલ્ફ લિમિટિંગ પ્રકારનો ડિઝીઝ છે. હવે તમારી એક્ટિવિટી મોડિફિકેશન અથવા તમારી રેસ્ટથી એમાં જનરલી મોટાભાગના લોકોને આરામ થઈ જતો હોય છે. તમારા વજન ઊંચકવાની પદ્ધતિ, તમારા કામ કરવાની પદ્ધતિ સુધારવાથી એમાં દુખાવામાં આરામ મળી જતો હોય છે. પરંતુ જો તમને આવું કરવા છતાં પણ આરામ નથી થતો, તો ઘણા લોકોને ટેનિસ એલ્બો બ્રેસ પણ એડવાઇઝ કરવામાં આવે છે. આ પ્રકારનો બ્રેસ એ જનરલી કોણીથી નીચે જ્યાં સોજાવાળો ભાગ છે ત્યાં આગળ લગાવવામાં આવે છે, જેથી કરીને તમારી કોણીની મૂવમેન્ટ ક્યાંય અટકે નહીં અને તમારો સોજો ઓછો થવામાં તમને મદદરૂપ થાય. ત્યાં બરફનો શેક કરવાથી અથવા તો ટેન્સ અથવા IFT જેવી ફિઝિયોથેરાપીની મદદથી પણ તમને તેમાં દુખાવામાં આરામ થતો હોય છે. આ બધું કરવા છતાં પણ જો તમને આરામ નથી થતો, તો જ્યાં દુખાવો થાય છે ત્યાં ઘણી વખતે એક કે બે વખત સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપવાની પણ એડવાઇસ કરી શકીએ છીએ. આ પ્રકારનો સ્ટીરોઇડના ઇન્જેક્શનથી ત્યાં સોજો અને દુખાવો ઓછો થતો હોય છે. સ્ટીરોઇડ ઇન્જેક્શન જનરલી 2 થી વધારે વખત આપણે આપવાની એડવાઇસ નથી કરતા હોતા. સ્ટીરોઇડનું ઇન્જેક્શન લીધા પછી પણ ઘણા દર્દીઓ એવા હોય છે કે જેમને બિલકુલ આરામ નથી થતો અથવા તો એ વધારે જ એગ્રાવેટ થતું રહેતું હોય છે, તો એમના માટે એક નાની સર્જરી અથવા તો જેને ડિબ્રાઇટમેન્ટ કહેવાય છે એ કરીને એમને દુખાવામાંથી આરામ આપી શકાય છે.